Sir, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. So students, अब हमारा सब सिलेबस भी कंप्लीट हो गया है तीनों स्टैंडर्ड में, ग्रेड 1, ग्रेड 2 एंड ग्रेड 3, राइट? सो तमने एक आज नो वीडियो हसे ए आपणे पेपर स्टाइल एक्सप्लेनेशन नो जोईशु के पेपर स्टाइल के रीते छे तमारे सब्जेक्टिव एंड ऑब्जेक्टिव एग्जाम्स नी एंड एमा केवा केवा क्वेश्चंस हसे ए आपणे रिवीजन सेशन मां जोईशु, राइट? तो हवे फर्स्ट ऑफ ऑल ग्रेड 1 થી સ્ટાર્ટ કરીએ. સબ્જેક્ટિવ નું પેપર હશે જે તમારે, સબ્જેક્ટિવ ક્વેશ્ચન પેપર હશે એ ગ્રેડ 1 ટુ 5 એન્ડ ઓલ ધ સબ્જેક્ટ બધું જ સેમ હશે, આ જ પેટર્ન થી હશે, આ જ પેપર સ્ટાઇલ હશે. આઈ હોપ કે આ વિડિયો તમે જોશો ત્યારે લગભગ તમને આ બધી જ પેપર સ્ટાઇલ એન્ડ સિલેબસ છે WhatsApp ના ગ્રુપ માં સેન્ડ થઈ ગઈ હશે. ઓકે, એન્ડ તમને બધાને આઈડિયા આવી જ ગયો હશે, બટ તોય આપણે એકવાર જોઈ લઈએ કે પેપર સ્ટાઇલ બંને ઓબ્જેક્ટિવ એન્ડ સબ્જેક્ટિવ કેવી રીતે હશે. ઓકે, સો ગ્રેડ 1, ગ્રેડ 2 એન્ડ ગ્રેડ 3 સ્ટુડન્ટ્સ બધા સબ્જેક્ટિવ એક્ઝામ પર ફોકસ કરજો. ફર્સ્ટ આપણે એ પેપર સ્ટાઇલ જોઈશું એન્ડ ધેન ઓબ્જેક્ટિવ માં ગ્રેડ 1 ની પેપર સ્ટાઇલ થોડી ચેન્જ છે. ગ્રેડ 2 ટુ 5 ઓબ્જેક્ટિવ એક્ઝામ એમાં તમારી પેપર સ્ટાઇલ હશે એ સેમ હશે, બધા જ સબ્જેક્ટમાં. એક એક્સેપ્શનલ કેસ છે મેથ, એમાં થોડીક પેપર સ્ટાઇલ વેરિએશન હશે, બટ એ તમને નિશા દીદી છે યા ગ્રેડ 2-3માં જે દીદી મેથ સબ્જેક્ટ લે છે એ તમને ઇન્ફોર્મ્ડ કરી દેશે. ઓકે, સો ફર્સ્ટ આપણે જોઈએ સબ્જેક્ટિવ પેપરની પેપર સ્ટાઇલ્સ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન બધામાં આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન, તમને એવું ઇન્સ્ટ્રક્શનમાં બી આપેલું હશે કે કાં એવી ઇન્સ્ટ્રક્શન લખેલી હશે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, અધરવાઇઝ એવું હશે ડુ એસ ડિરેક્ટેડ, અધરવાઇઝ સોલ્વ ધી ફોલોઈંગ. મેથ હોય તો તમારે એમાં સમ સોલ્વ કરવાના હશે, તો એમાં ઇન્સ્ટ્રક્શન એવી હશે કે સોલ્વ ધ ફોલોઈંગ, બટ કમ્પ્યુટર સબ્જેક્ટમાં આપણે ફર્સ્ટ આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ, સેકન્ડ થર્ડ સેમ, ફોર્થ તમારે ડુ એસ ડિરેક્ટેડ આવશે, રાઈટ? એ આપણે તમને જે રિવિઝન સેશન મળશે એમાં સબ્જેક્ટિવનું રિવિઝન સેશન હશે એમાં તમને એક્સપ્લેન કરેલું છે. એક વસ્તુ કહી દઉં, ડુ એસ ડિરેક્ટેડ 2 ક્વેશ્ચન હશે 4 માર્ક્સના, એમાં મોસ્ટ ઓફ આપણે લેબલિંગ પૂછીએ છીએ, રાઈટ? એન્ડ ધેન આપણે તમારી સ્કિલશીટ બુકમાં જે વર્ડ સર્ચની કોઈ એક્સરસાઇઝ આપેલી હોય કે હેલ્પ બોક્સમાંથી તમારે સ્પેલિંગ છે એને સર્કલ કરવાનું છે, એને ફાઇન્ડ આઉટ કરવાનું છે, એ આપણે ડુએસ ડિરેક્ટેડમાં પૂછી શકીએ, રાઈટ? સો ફર્સ્ટ જોઈએ આન્સર ધી ફોલોઈંગ. 6th ક્વેશ્ચન, મલ્ટીપ્લાય 1માં ઇઝ ઇક્વલ ટુ 6, રાઈટ? સો એવું કહે છે કે 6th ક્વેશ્ચન હશે ફર્સ્ટ ટુ 6 1-1 માર્ક્સના ક્વેશ્ચન હશે, ટોટલ 6 માર્ક્સ થઈ ગયા. નેક્સ્ટ જોઈએ આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ, 2-2 માર્ક્સના હશે, 7 ક્વેશ્ચન હશે, 7 ક્વેશ્ચન મલ્ટીપ્લાય 2 માર્ક, એટલે કે 7 ક્વેશ્ચન્સ હશે, 2-2 માર્ક્સના ક્વેશ્ચન્સ હશે, તો એમના ટોટલ માર્ક્સ 14 થઈ ગયા, રાઈટ? હવે હશે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ, 3-3 માર્ક્સના 4 ક્વેશ્ચન હશે, 4 ક્વેશ્ચન મલ્ટીપ્લાય 3 માં ઇઝ ઇક્વલ ટુ 12. આઈ હોપ કે તમને 4-3-2 એનો ટેબલ આવી ગયો હશે, તો 4×3 ઇઝ ઇક્વલ ટુ 12, એટલે કે 4×3 = 12, રાઈટ? ઓકે, હવે લાસ્ટ આવશે ડુ એસ ડિરેક્ટેડ, 4 માર્ક્સના ક્વેશ્ચન હશે 2, સો 2 ક્વેશ્ચન મલ્ટીપ્લાય 4 માર્ક, 8 માર્ક ટોટલ થશે, 4×2 યા 2×4 થશે 8, ટોટલ 6+14+12+8 = 40, 40. તો આવી કંઈક પેપર સ્ટાઇલ સબ્જેક્ટિવ એક્ઝામની, તમારા સબ્જેક્ટિવ પેપર હશે એમની હશે ગ્રેડ 1-2-3 ની સેમ કમ્પ્યુટરની, બાકી બધા સબ્જેક્ટમાં બી આ જ પેપર.
આઈડિયા નથી એક મે બી જો ચેન્જ હશે તો નિશા દીદી કહેશે રાઈટ ઓકે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન હશે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ એમાં 1 1 માર્ક્સ ના 6 ક્વેશ્ચન્સ હશે ટોટલ માર્ક્સ થઈ ગયા 6 સેકન્ડ આન્સર ધી ફોલોઈંગ ની જ ઇન્સ્ટ્રક્શન્સ હશે એમાં 7 ક્વેશ્ચન્સ હશે 2 માર્ક્સ ના એના ટોટલ માર્ક્સ થઈ ગયા 14 રાઈટ થર્ડ ઇન્સ્ટ્રક્શન સેમ હશે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન બટ 3 3 માર્ક્સ ના ક્વેશ્ચન હશે અને 3 માર્ક્સ ના 4 ક્વેશ્ચન હશે ટોટલ માર્ક્સ થઈ ગયા 12 એન્ડ ડુ ઇઝ ડિરેક્ટેડ 4 માર્ક્સ ના 2 ક્વેશ્ચન્સ હશે ટોટલ માર્ક્સ થઈ ગયા 8 એન્ડ 6 14 12 8 ટોટલ માર્ક્સ થઈ ગયા 40 સો આર યુ અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ કે ગ્રેડ 1 2 3 સોરી ગ્રેડ 1 2 3 માં તમારા જે 4 ક્વેશ્ચન્સ ની પેટર્ન છે એ આવી રીતે હશે 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ એન્ડ 4 માર્ક્સ રાઈટ ઓકે હવે આપણે સમજીએ ઓબ્જેક્ટિવ પેપર એટલે કે તમારી એમસીક્યુ ઓનલાઈન એક્ઝામ્સ હવે એ તો તમે બહુ ટાઈમથી આપી રહ્યા હશો એટલે તમને આઈડિયા હશે કે એમાં કેવા કેવા એમસીક્યુ ની પેટર્ન હોઈ શકે બટ આપણે એકવાર જોઈ લઈએ ફર્સ્ટ આપણે જોઈએ ગ્રેડ 1 નો ઓબ્જેક્ટિવ તો એમાં 1 ટુ 10 ક્વેશ્ચન એમસીક્યુઝ હશે બધા ક્વેશ્ચન 1 1 માર્ક્સ ના જ હશે સો 1 માર્ક્સ ના 10 ક્વેશ્ચન 1 ટુ 10 એમસીક્યુ ટોટલ 10 માર્ક્સ રાઈટ ધેન 11 ટુ 20 ટ્રુ ઓર ફોલ્સ એ હશે 10 માર્ક્સ ના 11 ટુ 20 એટલે 10 જ ટ્રુ ફોલ્સ થાય રાઈટ ઓકે ધેન 21 ટુ 24 ક્વેશ્ચન હશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે દર વખતે કઈક કઈક એમાં પ્રોબ્લેમ્સ હોય છે કે તમને લોકોને આઈડિયા નથી આવતું પ્રોપર કે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં હોય છે શું તો ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં ઉપર હેલ્પ બોક્સમાં એબીસીડી તમને ફોર નેમ આપેલા હશે નીચે તમને ફોર ક્વેશ્ચન્સ આપેલા હશે અને એ ક્વેશ્ચનમાં ઓનલી એબીસીડી એવા ઓપ્શન્સ હશે બટ એમના આન્સર મીન્સ એ ઓપ્શનમાં શું લખેલું બાજુમાં બી ઓપ્શનમાં શું વર્ડ સી ઓપ્શનમાં શું વર્ડ ડી ઓપ્શનમાં શું વર્ડ પણ એ તો તમને હેલ્પ બોક્સ પર જ આપી દીધું છે એટલે તમારે હેલ્પ બોક્સમાં જોવાનું કે આ ક્વેશ્ચનનો આન્સર સી છે તો નીચે તમારે સી ઓપ્શન પર ક્લિક કરવાનું એટલે આવી રીતે એક સ્લોટ 21 ટુ 24 ફોર બ્લેન્ક્સ હશે ફોર એક હેલ્પ બોક્સમાં ફોર ઓપ્શન્સ આપેલા હશે એ બી સી ડી એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે એના ટોટલ 4 માર્ક્સ હશે રાઈટ ઓકે ધેન 25 ટુ 28 ક્વેશ્ચન્સ એ પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સના જ હશે એ બી 4 ક્વેશ્ચન હશે અને એમના ટોટલ 4 માર્ક્સ થશે 25 ટુ 28 લાસ્ટ ઓકે લાસ્ટ છે 29 ટુ 31 હવે મેચ એ વિથ બી આમાં તમને લોકોને એવું કન્ફ્યુઝન હશે કે દીદી અગર 29 યા 30 યા 31માં એક ઓપ્શન અમારો અગર સિલેક્ટ સાચો હશે તો અમને 1 માર્ક્સ તો મળે ને એ તો તમે 3-3 માર્ક્સના જ રાખ્યા છે મેચ ધી ફોલોઈંગ રાઈટ પણ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે એ વસ્તુ શીખવી પડશે કે અગર તમે એક યા બે આન્સર પર સાચા ટીક માર્ક કરો છો અને થર્ડ છે એ પ્રોપર થતો નથી તો તમારા એક સાથે 3 માર્ક્સ કટ આઉટ થશે એટલે મેચ એ વિથ બી મેચ ધી ફોલોઈંગ જ્યારે બી તમે પરફોર્મ કરો ત્યારે તમારે પ્રોપર રીતે પરફોર્મ કરવાનું છે એમાં બી એવી જ હશે એવી જ રીતે હશે એ કોલમ બી કોલમ એ કોલમમાં 3 પિક્ચર હશે અધરવાઇઝ કોઈ વર્ડ લખેલા હશે અને એમની સામે આન્સર આડાવડા હશે અને નીચે તમને એ બી સી ઓપ્શન્સ આપેલા હશે અને અહીંયા 29 30 30 પર એના આન્સર અહીંયા એ બી અને સી તમારે જોવાનું કે 29માં સી ઓપ્શન આવશે બી આવશે કે એ આવશે રાઈટ ઓકે તો આવી રીતે મેચ એ વિથ બી હશે 29 to 31માં એવી જ સેમ પેટર્ન 32 to 34માં હશે
મેચ એ વિથ બી જ હશે અને એમના ટોટલ બનેલા 3-3 માર્ક્સ જ હશે રાઈટ સો 34 તો ક્વેશ્ચન્સ થઈ ગયા તો બાકી કેટલા વધ્યા 6 ક્વેશ્ચન 44-0-34 તો બાકી કેટલા વધ્યા 6 ક્વેશ્ચન તો 35-40 હશે એ વન વર્ડ આન્સર હશે એમના ટોટલ 6 માર્ક હશે કે જેમનો આન્સર વન વર્ડમાં આવતો હોય એવા ઓપ્શન્સ તમને આપેલા હશે તો ટોટલ 10+10+4+4+3+3 એન્ડ +6 તો ઇઝ ઇક્વલ ટુ 40-40 તો આઈ હોપ કે તમને સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવની પેપર સ્ટાઇલ પ્રોપર રીતે સમજાઈ ગઈ હશે ઓબ્જેક્ટિવ ગ્રેડ 1ની જ સમજાવી છે હજી સબ્જેક્ટિવ ગ્રેડ 1-5, 1-3 માટેની સેમ છે બટ હવે આપણે જોઈએ ગ્રેડ 2 અને 3ની પેપર સ્ટાઇલ એમાં થોડુંક જ વેરિએશન છે એટલું બધું વેરિએશન્સ છે નહીં તો ગ્રેડ 2-5ની ઓબ્જેક્ટિવની જે કોઈ પેપર સ્ટાઇલ હશે એ સેમ હશે રાઈટ ઓકે તો એમાં ચેન્જ શું હશે એ જોઈએ હવે એમાં ચેન્જ એવો હશે કે ફર્સ્ટ ટુ 10 ક્વેશ્ચન તો એમસીક્યુ જ હશે એમના 10 માર્ક્સ જ હશે સેકન્ડ 11-20 ટ્રુ ફોલ્સ નહીં હોય 11-18 જ ટ્રુ ફોલ્સ હશે એટલે કે 8 જ ટ્રુ ફોલ હશે 11-18 એટલે કે 8 જ ટ્રુ ફોલ્સ હશે અને એમના ટોટલ માર્ક 10ની જગ્યાએ થશે 0-8 રાઈટ તો તમારા જે ટ્રુ ફોલ્સ છે એ 10 માંથી -2 11-18 ક્વેશ્ચન્સ તમારે ટ્રુ ફોલ્સ હશે ધેન તમારે 19-20-21-23 શું હશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ સેમ 4 માર્ક્સ એ તો બધું એક જ છે ખાલી અહીંયા ક્વેશ્ચનના નંબર ચેન્જ થશે બીકોઝ અહીંયા 11-20 હતું પહેલાં ટ્રુ ફોલ્સ ગ્રેડ 1ને ગ્રેડ 2-5ને થશે 11-18-19-20-21-22 ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે 19-20-21-22 રાઈટ સો 22 સુધી ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે 4 માર્ક્સ સેમ પેટર્ન પછી નેક્સ્ટ જોઈએ 23-24-25-26 તો અહીંયા 28ની જગ્યાએ થશે 26 શું હશે ફિલિંગ ધ બ્લેન્ક્સ જ હશે બટ ખાલી ક્વેશ્ચન્સના નંબર ચેન્જ થયા 4 માર્ક્સ હશે રાઈટ દેન મેચ એ વિથ બી જ હશે બટ એમના નંબરિંગ ચેન્જ થશે 27-28 એન્ડ 29 તો 27-29 મેચ એ વિથ બી હશે રાઈટ ઓકે એન્ડ 32 પાછા મેચ એ વિથ બી હશે કારણ કે ફિલિંગ ધ બ્લેન્ક્સ ને મેચ એ વિથ બી ડબલ સ્લોટમાં હશે રાઈટ તો 32 સુધી મેચ એ વિથ બી હશે 33-34-35-36 સુધી શું હશે વન વર્ડ આન્સર હશે 6 માર્ક્સના સોરી 4 માર્ક્સના જ થાય કારણ કે 33-36 તો 4 માર્ક્સના એ થશે હવે હજી 4 ક્વેશ્ચન્સ દીદી બાકી રહ્યા તો એ 4 ક્વેશ્ચન્સ કયા હશે 37-40 37-38 39-40 તો વન વર્ડ આન્સર કેમ હતું એવી રીતે ગ્રેડ 2-5માં અહીંયા હશે વન સેન્ટેન્સ ઇઝ આન્સર અને એના બી વન વન માર્ક્સ હશે એટલે 0-4 હવે તમે કાઉન્ટ કરશો તો 40-40 થઈ જશે રાઈટ
सो ऑब्जेक्टिव ग्रेड 2-3 एक बार फरी थी रिवाइज कर लिए के फर्स्ट 1-10 क्वेश्चन एमसीक्यू हसे 10 मार्क हसे राइट सेकंड 11-18 हसे ट्रू फॉल्स 8 मार्क्स हसे 8 क्वेश्चन हसे 19-22 फिल इन द ब्लैंक्स हसे 4 मार्क्स नी 4 अज ब्लैंक्स हसे नेक्स्ट 23-26 पर फिल इन द ब्लैंक्स हसे 4 मार्क्स नी राइट 27-29 मैच ए विथ बी हसे 3 मार्क्स ना एंड 32-32 सेम मैच ए विथ बी हसे 3 मार्क्स ना 33-36 4 क्वेश्चंस हसे 1 वर्ड आंसर एंड अजी 4 क्वेश्चंस बाकी रहे छे 37-40 ए हसे 1 सेंटेंस आंसर टोटल मार्क है जासे 4040 ओके अजी एक बार सब्जेक्टिव भी एक्सप्लेन करा भी दो सब्जेक्टिव 1-5 ग्रेड सेम हसे मैथ में थोड़ी वेरिएंट हसे आंसर द फॉलोइंग क्वेश्चन एंड लास्ट डू एज डायरेक्टेड हसे कंप्यूटर में पहला 6 क्वेश्चन एक एक मार्क ना हसे पछीना 7 क्वेश्चन 2-2 मार्क्स ना हसे पछीना 4 क्वेश्चन 3 मार्क्स ना અને પછીના 2 ક્વેશ્ચન હશે એ 4 માર્ક્સમાં સો ટોટલ 6, 14, 28, and 4040 થઈ જશે રાઈટ ઓકે આઈ હોપ તમને સબ્જેક્ટિવ એન્ડ ઓબ્જેક્ટિવની પેપર સ્ટાઇલ સમજાઈ ગઈ હશે અને હજી કંઈ પણ ક્વેરી લાગે તો આમની સાથે તમને જે રિવિઝન સેશન મોકલશું એમની સાથે વર્કશીટ આવશે વર્કશીટ આ જ પેટર્નથી પરફોર્મ કરેલી હશે ટીચર્સે અને એ તમારે એકવાર ચેક કરી લેવાની છે અગર ના સમજાય તો સ્કૂલ પર કોલ બેક કરવાનો છે કે દીદી હજી અમને પેપર સ્ટાઇલ પ્રોપર સમજાતી નથી ઓકે સો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આ સેશન કમ્પ્લીટ કરીએ અને જો કે આ તમારી પેપર સ્ટાઇલ ડિસ્કસ કરી છે એનું એક્સપ્લેનેશન આપ્યું છે તો આમાં તમારે કોઈ પણ હોમવર્ક આવશે નહીં કોઈ પણ વર્કશીટ આવશે નહીં તમારે આ એક્સપ્લેનેશન વિડીયોઝ છે તો એના માટે કોઈ પણ એક્સરસાઇઝ હોમવર્ક આવશે નહીં હવે પછી આપણે કમ્પ્યુટરના રિવિઝન સેશન પર મળશું એમાં સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ બંને જ વિડીયોઝ સેશન્સના અલગ અલગ છે સો સ્પેશિયલી સબ્જેક્ટિવ એક્ઝામનું જે રિવિઝન સેશન્સ છે એ તમે ખાસ જોજો એટલે જેથી તમને લાસ્ટ ટાઈમ FA2ની એક્ઝામમાં સબ્જેક્ટિવમાં મેં જે થોડી ઘણી પ્રોબ્લેમ થઈ હતી થોડાક ઇશ્યુ હતા એ સોલ્વડ થઈ જાય રાઈટ સો ઓલ ધી બેસ્ટ ફોર ધી ફાઇનલ એક્ઝામ્સ બધા પ્રોપર પરફોર્મડ કરજો ઓકે સો બાય બાય સ્ટુડન્ટ્સ થેન્ક યુ વેરી મચ